જો રાજપુતા અર્જુન સર રાજપુતા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ધોરણ 10 વિષય ગણિત અને તેની અંદર સત્તર માર્ચ બે હજાર ત્રેવીસમાં લેવાયેલ ગણિત બેઝિક પરીક્ષા એનું પેપર સોલ્યુશન આજે આપણે આ વિડીયોમાં સમજવાના છીએ. તો જો તમે મિત્રો મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો અત્યારે જ ચેનલ છે સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને બીજા મિત્રોને શેર કરો. તો વાત કરીએ આપણે 17 માર્ચ 2023 રોજ ગણિત બેઝિક તેનું પેપર સોલ્યુશન એનો વિભાગ એ, જેમાં ખરા ખોટા 16 માર્કનો આ વિભાગ હતો, જેની અંદર ખરા ખોટા જેમાં આપણે વાત કરી તો 17 અને 23નો ગુસ્સા 1 છે. આ વિધાન કેવું છે? સાચું, કારણ કે 17 અને 23 એવી બે સંખ્યા છે કે જે એક પણ ઘડિયામાં આવતી નથી. 17 છે એ પણ અવિભાજ્ય સંખ્યા છે અને 23 પણ અવિભાજ્ય, એટલે એનો ગુસ્સા છે હંમેશા શું થાય? 1. જેમ કે 4 અને 5 છે તો એનો ગુસ્સા શું હોય? 1 જ આવે. ત્યાર પછી પી ઓફ એક્સ બરાબર x²-7x+10ના શૂન્યોની સંખ્યા 3 મળે. શૂન્ય આપણે વાત કરી તો મોટા ભાગે આપણે ખબર છે કે 2 જ શૂન્ય હોય. આના આપણે ભાગ પડીએ તો 10 કે જે કયા ઘડિયામાં આવે? 5 × 2 = 10, એટલે 1 શૂન્ય આપણને આનું 1 - 5 મળશે અને બીજું શૂન્ય 1 - 2 મળે. બરાબર, હવે એને બરાબર 0 કરી લે, એક્સની કિંમત છે કેટલી મળે? 5, અને બીજી એક્સની કિંમત મળે આપણને 2, એટલે 0, 5 અને 2 મળે. પણ આમાં એમ કીધું 3 મળે, એટલે આ વિધાન કેવું છે? ખોટું. ત્યાર પછી સાઇન એ બરાબર 1, તો એની કિંમત છે કેટલી હોય? 90 હોય ને ત્યારે જ આપણને સાઇન એ છે 1 મળે. બરાબર, આપણને કોષ્ટક ઉપરથી ખ્યાલ આવે 0, 30, 45, 60 અને 90. તો એમાં આપણે સાઇનની વાત કરી તો શું આવે? 0, 1, 1/2, 1/2 વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3/2 અને 1. તો સાઇન 90ની કિંમત આપણે જોઈ શકીએ અહીંયા કેટલી આવે છે? 1 આવે છે. બરાબર છે, એટલે આ વિધાન કેવું છે? સાચું. ત્યાર પછી સાઇન એ અને કોસ એનું મૂલ્ય ક્યારે 1થી વધારે ન હોય? તો હમણાં જ આપણે જોયું સાઇન એ છે એની કિંમત વધુમાં વધુ કેટલી હોય? 1 હોય, અને કોસની કિંમત એ છે વધુ ને વધુ 1 જ હોય, એનાથી ક્યારેય વધે નહીં. ત્યાર પછી વિકલ્પો જોઈએ તો જો 2 ધન પૂર્ણાંક પી અને ક્યુ એમાં પી બરાબર એનો એ બીનો વર્ગ અને ક્યુ છે એનો ઘન બી હોય તો આપણે એ અને બી છે અવિભાજ્ય પૂર્ણાંકો દર્શાવે તો લસા છે કેટલો થાય? તો એનો જવાબ શું આવશે? એનો ઘન અને બીનો વર્ગ. જો પી અને ક્યુની વાત કરેલી છે, પી દેખાય ને આપણે શું મૂકવાનું છે? એ બીનો વર્ગ. અને ક્યુ દેખાય એની આપણે શું મૂકવાનું છે? એનો ઘન અને બી. હવે મોટા મોટી ઘાત લસા એટલે આપણે લેવાનું મોટું, એટલે એનો ઘન. બરાબર, અને અહીંયા મોટી ઘાત બીની કઈ છે? તો બીનો વર્ગ. લસા આવશે એનો ઘન બીનો વર્ગ. સિમ્પલ હતું. આલેખની રીતે સમીકરણ યુગમાં 6x-3y = 10 હોય અને 2x-y + 9 = 0 દર્શાવતી બે રેખાઓ છે કેવી હોય? તો જોઈએ શું કીધું છે? 6x -3y + 10 = 0 અને બીજું સમીકરણ છે 2x-y + 9 = 0. હવે આપણે આમાં ખ્યાલ આવી જાય જોતા જ કે a1/a2 કરી, a1/a2 એટલે 6/2 કરી, a1/a2 એટલે 6/2 એટલે 2 × 2 = 2 × 3 = 6. શું જવાબ આવે? 3. એવી રીતે અહીંયા b1/b2 કરી તો -3
અને અહીંયા કાંઈ નથી એટલે ઓછા એક, ઓછા ઓછા ઉડી જાય, નીચે એક ના લખું ચાલે, એટલે જવાબ શું આવે એનો ત્રણ. એટલે આના પરથી આપણે એ ખબર પડી કે એ વન અપોન એ ટુ અને બી વન અપોન બી ટુ એ બેની કિંમત સરખી છે, બરાબર. પણ સી વન અપોન સી ટુ જોઈએ આપણે તો અહીંયા દસ છે ને અહીંયા નવ હતા, એટલે એની કિંમત છે સરખી નથી, એટલે ડસ નોટ ઇક્વલ સી વન અપોન સી ટુ. જ્યારે આવું હોય ત્યારે એ રેખાઓ કેવી હોય, હંમેશા સમાંતર, અને સમાંતર રેખા એટલે આ રીતે થાય, એકબીજાને ક્યારેય છેદે નહીં અને ઉકેલ પણ મળે નહીં. તો આપણે તો માત્ર શું કીધું કે રેખાઓ કેવી હોય તો સમાંતર. ત્યાર પછી જો ખાલી જગ્યા હોય તો દ્વિઘાત સમીકરણ એક્સ નો વર્ગ વત્તા બી એક્સ વત્તા સી બરાબર ઝીરો, જ્યાં એ છે ડઝ નોટ ઇક્વલ ટુ ઝીરો, એટલે એની કિંમત છે ઝીરો નથી. અને બીજું તો એના બે બીજ ભિન્ન અને વાસ્તવિક હોય, તો ભિન્ન અને વાસ્તવિક ક્યારે હોય, તો જ્યારે આપણને ખબર છે પહેલાં તો સરસ શું છે, ડીની કિંમત ઝીરોથી મોટી હોય તો બીજ કેવા મળે, ભિન્ન અને વાસ્તવિક મળે, બરાબર. પણ ડીની કિંમત છે ઝીરો હોય તો બીજ કેવા મળે, સમાન અને સમય સંખ્યા મળે, બરાબર, સમાન અને સમય સંખ્યા હોય. ત્યાર પછી ડીની કિંમત છે એ ઝીરોથી નાની હોય તો બીજ મળે નહીં, એટલે વાસ્તવિક બીજ ન મળે, એ આપણને ખ્યાલ છે. અને ડીનું સૂત્ર આપણને ખ્યાલ છે કે બી સ્ક્વેર માઇનસ ફોર એ સી, બરાબર. હાલો હવે આમાંથી કયું આવશે, ભિન્ન અને વાસ્તવિક કીધી છે, ભિન્ન અને વાસ્તવિક કીધું એટલે એની કિંમત ઝીરો કરતાં કેવી હોય, મોટી જ હોય. તો મોટી હોય એવું કહ્યું છે આમાં માત્ર સી ઓપ્શન, એટલે ડી છે એ ઝીરો કરતાં મોટી હોય ત્યારે ડીની કિંમત બી સ્ક્વેર માઇનસ ફોર એ સી ઇઝ ગ્રેટર ધેન ઝીરો હોય ત્યારે. પછી બિંદુઓ એ ઝીરો છ અને બી ઝીરો માઇનસ બે વચ્ચેનું અંતર ખાલી જગ્યા થાય. હાલો અંતર સૂત્ર ઉપરથી આપણે આ મેળવીશું, જેમ કે અહીંયા હું એ બિંદુ અને અહીંયા બિંદુ લઈ લઉં બી, એના યામ મને આપેલા છે ઝીરો છ અને આના યામ આપેલા મને ઝીરો અને માઇનસ બે. અંતર સૂત્ર આપણને ખ્યાલ છે એક્સ વન માઇનસ એક્સ ટુ અને વાય વન માઇનસ વાય ટુ. એટલે એક્સ વન માઇનસ એક્સ ટુ એટલે કેટલા થાય, ઝીરો ઓછા ઝીરો એનો વર્ગ વત્તા વાય વન એટલે છ માઇનસ એ અને આ બીજા માઇનસ 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 પ્લસ એનો વર્ગ. હાલો આને જ ક્યાંય લેવા દેવા નથી, આનું કામ પૂરું થઈ જશે. છ ને બે કેટલા થાય, આઠ અને એનો વર્ગ, બરાબર, આઠનો વર્ગ કેટલો થશે, ચોસઠ. હવે એ આપણને શું મળ્યું હજી તો, એ બીનો વર્ગ મળ્યો છે. એ આપણને મળ્યું શું, એ બીનો વર્ગ, એ બીનો વર્ગ બરાબર તમને ચોસઠ મળ્યા. તો આપણે ખાલી એ બી જોતું હોય તો આનું વર્ગમૂળ કાઢી નાખો, એટલે કેટલું આવશે, આઠ, એટલે આપણો જવાબ આવશે બી, આઠ. ત્યાર પછી ગણિતની પરીક્ષામાં તમને એંસીમાંથી એંસી ગુણ મળે તો એની સંભાવના કેટલી, એ સાવ સહેલું છે, કારણ કે તમને ઝીરો માર્ક એંસીમાંથી ઝીરો પણ આવી શકે અને એંસી માર્ક આવી જાય, એટલે એકથી એંસી એટલે કેટલા થયા, એંસી, અને બીજા ઝીરો પણ હોય છે એટલે ટોટલ કેટલા હોય, એક્યાસી હોય, અને એસીમાંથી એસી આવે એવું એક જ પરિણામ મળે આપણને, બરાબર. અને કુલ પરિણામો કેટલા થશે, એક્યાસી, એટલે જવાબ આવશે આપણો એકના છે માં એક્યાસી. ચલો ત્યાર પછી વાય બરાબર પી ઓફ એક્સ માટે શૂન્યોની સંખ્યા, સાવમાં સાવ ચાલુ કેટલા આવશે, એક અને બે શૂન્ય. નેક્સ્ટ એક શબ્દમાં જવાબ આપવો, વર્ગીકૃત માહિતીના થી ઓછા અને થી વધુ પ્રકારના સંચય આવતી વક્રના છેદ બિંદુનો એક્સિયામ છે ખાલી જગ્યા હોય તો શું હોય, એક્સિયામ છે થી વધુ એટલે આ રીતે હોય અને થી ઓછા એટલે આ રીતે, અને વચ્ચે જે આપણને કિંમત મળે એ શું હોય, માહિતીનો મધ્યસ્થ હોય. ચોક્કસ ઘટનાની સંભાવના બધાને ખ્યાલ છે હંમેશા કેટલી હોય, એક. વર્તુળનો સ્પર્શક હોય, આ વર્તુળ છે અને એનો સ્પર્શક આ, તો હંમેશા એક જ બિંદુમાં છેદે, બરાબર, છેદે કે એક સ્પર્શક એ બે એક જ થયું. ચલો ત્યાર પછી વર્તુળ જે છે એનો ચતુષ્કોણ એ બી સી ડી ની બધી બાજુઓને સ્પર્શે તો એ બી બરાબર સાત હોય,
જો શું કીધું છે, વર્તુળ એ ચતુષ્કોણ એબીસીડી ની, આ ચતુષ્કોણ છે એબીસીડી, એની બધી જ બાજુઓને આ રીતે સ્પર્શતો હોય, એ બી સી અને ડી. હવે એની અંદર એ બી તમને આપેલું છે 7, પછી બી સી મને આપ્યું છે 3, સી ડી મને આપેલું છે 4, તો એ ડી ની કિંમત કેટલી હોય? આપણને ખ્યાલ છે કે સામસામેની બાજુ હોય ને જ્યારે, તો એ બેનો ટોટલ સરખો થવો જોઈએ. 7 ને 4, 7 વત્તા 4 કેટલા થાય? 11. તો અહીંયા 3 માં કેટલા નાખવું તો 11 થાય, તો સિમ્પલ છે 8 નાખવું ત્યાર, બરાબર છે? એટલે 3 વત્તા 8 બરાબર 11 થાય. એટલે આપણે 11 થી મેળ કરવો હોય તો જવાબ શું આવશે? અહીંયા એડી ની કિંમત 8 હોય. અહીંયા તમને એમ કીધું એડી ની કિંમત કેટલી હોય તો કે 8. થીટા ખૂણાવાળા લઘુચાપની લંબાઈ, લઘુચાપની લંબાઈ સાવ સેલું પાયા થીટાના છેદમાં 180. પછી વર્તુળની ત્રિજ્યાનુમાપ બમણું કરવાથી તેનું ક્ષેત્રફળ કેટલું થાય? તો 4 ગણું થાય, બરાબર છે? ક્ષેત્ર ત્રિજ્યાનુમાપ આપણે ડબલ કરી, 2 હતી ત્રિજ્યા, એની બદલે હવે આપણે કરી 4, તો ક્ષેત્રફળ છે એ કેટલું થશે? સિમ્પલ છે, બમણું થાય, એટલે 2 હતું ને હવે કેટલું થઈ જશે? એ 4, બરાબર, 4 ગણું થઈ જાય. ત્યાર પછી આપણે વિભાગ બી ની વાત કરીએ. વિઘાત બહુપદી x² + 2x - 8 ના શૂન્યો શોધો. હલો, હવે આની અંદર શું કીધું છે કે x² + 2x - 8, 8 ના પેલા એવા બે ભાગ કરવાના કે જેનો બાદબાકી કરું જવાબ 2 આવે. તો સિમ્પલ છે, 8 ના ભાગ કરી આપણે 4 2 8 આપણે બાદબાકી કરીને મેળવ્યું છે, તો મધ્યમ પર નિશાની મોટાને દેવાની અને નાનાને વિરુદ્ધ, અને પછી 2 ને x જે છે એ પૂછડું આપી દેવાનું. આ વત્તા 2x છે ને કાઢીને શું મૂકીશું? વત્તા 4x - 2x. પછી આપણે શું કરીશું તો કે બબ્બેની જોડી બનાવી એમાંથી કોમન કાઢીશું, એટલે એક જોડ બનશે x - 4x, બીજી જોડ -2x - 8. બેમાંથી શું નીકળશે કોમન? x કોમન નીકળે, એટલે અંદર વધે x - 4. સેમ અહીંયા x - 4 લખી નાખવાના, વહીતા શું આ બેમાંથી x નીકળ્યો, વહીતા ખાલી -2, તો એ લખી નાખીએ આપણે. પછી x - 4 સરખો કાઉન્ટ છે ને એક વખત, વહીતો એને બીજા કાઉન્ટમાં, એટલે x - 2. બેના વારા પર 0 દઈ દેવાનો, એટલે x - 4 = 0 અને x - 2 = 0. વત્તા 4 ઉડબાય છે તો ઓછા થઈ જશે, -2 જો ઉડબાય છે તો વત્તા થઈ જશે, એટલે જવાબ આપણને મળશે -4 અને 2. ત્યાર પછી એનો અથવાનો જે સમ છે એ જોઈએ. 3x² - x³ - 3x - 5 નો x - 1 - x² વડે ભાગાકાર કરો, ભાગફળ અને શેષ લખો. સૌ પ્રથમ આપણે p(x) તરીકે આ બહુપદી છે લખી નાખવાની. -x² - 3x² - 5 આને આપણે ગોઠવવું પડશે, એટલે પેલા 2 ઘાત વાળું, પછી 1 ઘાત એટલે x, અને પછી -1. x³ ને પેલા તો આપણે x પેલી સંખ્યા વડે ભાગવાનું, x³ / x² તો આ માઇનસ છે, આ 3 વાર માંથી 2 વાર નીકળી, એટલે ખાલી x વધે કે નહીં? અને પેલું પદ તો આપણને ખ્યાલ છે સમાન જ હોય, એટલે -x³ છે એમાં -x³. પછી -x² જે છે એને હવે x સાથે ગુણીએ, એટલે આ આવ્યું. હવે -x છે ને x સાથે ગુણીએ આપણે, x એટલે x² - 1 વત્તા -1 ને x સાથે ગુણી આવે, એટલે -x જ આવે. પછી નિશાની બધાને ચેન્જ કરશી, એટલે આ 2 ઉડી જશે, આ વત્તા છે તો ઓછા થઈ જાય, ઓછા છે તો વત્તા થઈ જાય, બરોબર છે? ત્યાર પછી આ -3x અને હવે થઈ ગયા આ નિશાની ભૂલી જવાની. હવે x² કેવો થઈ ગયો? ઓછા, એટલે -3 - 1 આવી રીતે થયું, -3 અને -1. 3 માંથી 1 છે એટલે કેટલા આવે? 2. અને પછી પૂછડું x² જે છે ને આપણે એમને લખી નાખવાનું. ત્યાર પછી અહીંયા બાજુમાં આપણે વાત કરીએ, -3x અને -1 એની નિશાની હવે વત્તા થઈ ગઈ, એટલે -3 અને -1. 3 માંથી 1 છે એટલે 2, અને 3 જે છે એની નિશાની આવે, એટલે અહીંયા -2x. ઉપરથી આપણે લેશું +5, વરી પાછું 2x² અને એને x વડે ભાગી નાખવાનું, સોરી x² વડે, x² ઉડી જાય, -ની નિશાની દઈ દો 2 ને, એટલે -2 અહીંયા આવી જાય. ફરી પાછું પેલું પદ સેમ એને જ આવે,
પછી એક્સ નો આપણે ઓછા બે સાથે કરી એટલે વધતે ઓછે ઓછા એટલે ઓછા બે એક્સ આવશે અહીંયા. પછી ઓછા એક અને ઓછા બે ઓછે ઓછે વધતા અને બે કુને બે. હવે આપણે નિશાની છે બદલવાની છે. હાલો આ બે તો ઉડી જશે, વધતા છે તો ઓછા, ઓછા છે તો વધતા થઈ જાય અને વધતા છે તો ઓછા. આ ઉડી જશે, આ પણ ઉડી જશે, વધતા પાંચ અને બે છે એ ઓછા થઈ ગયા આવે એટલે વધે ઓછો ઓછા પાંચમાંથી બે છે એટલે ત્રણ છે શેષ વધશે અને ભાગફળ આપણને મળ્યું એકસો ઓછા બે. ખ્યાલ આવી ગયો, એ આપણે અહીંયા બોક્સમાં લખી નાખવાનું. ત્યાર પછી દ્વિઘાત બહુપદીઓના શૂન્યનો સરવાળોનો ગુણાકાર એકના છેદમાં ચાર અને ઓછા એક આપ્યું છે તો દ્વિઘાત બહુપદી મેળવો. સરવાળો તમને ઓલરેડી આપેલો છે, આલ્ફા વત્તા બીટા એકના છેદમાં ચાર એનું સૂત્ર ઓછા બીના છેદમાં એ. હવે આના છેદમાં લેવાનું એટલે ઓછા બીના છેદમાં એક પછી બરાબર એના છેદમાં ચાર અને એને આપણે દઈ દેવાનું કે. હવે આને બરાબર આ અને આને બરાબર આ હોય તો પહેલું ને છેલ્લું એ સમાન જ હોય એટલે ઓછા બીના છેદમાં એક એને દઈ દેવાનું કે અને એના છેદમાં ચાર એને આપી દેવાનું કે. બરાબર છે. હવે શું કરીશું તો કે ઓછા બી છે એની નીચે જે એક આપેલો છે એને કે સાથે ગુણાવી દેવાનો એટલે માઇનસ બીને આપણે અહીંયા એમને રાખ્યા અને કે એક કે થઈ ગયો. પણ એ બીની કિંમત કોઈથી માઇનસ ન હોય એટલે એની નિશાની આને આપી દેવાની. સેમ એવી રીતે ચારને કે સાથે ગુણી એટલે ચાર કે થઈ જાય. હાલો આપણને એ અને બીની કિંમત મળી ગઈ. હવે સીની કિંમત જોઈ છે તો આપણે શું કરીશું એનો આપણે શૂન્યનો ગુણાકાર આપેલો એના ઉપરથી મેળવીશું જે આપેલો છે ઓછા એક. સી એની કિંમત આપણને મળી એ અહીંયા મૂકી ચાર કે, ચાર કે ને એક સાથે ગુણાવી દીધો એટલે ઓછા ચાર કે. એ બી અને સી ત્રણેયની કિંમત આપણને આ રીતે મળી જાય. પછી શું કરવાનું એનું જે પ્રમાણિત સ્વરૂપ છે એ એક્સ નો વર્ગ વત્તા બી એક્સ વત્તા સી એની સાથે સરખાવાનું. હાલો એ દેખાય ને ચાર કે મૂકા આપણે, બી દેખાય ને માઇનસ કે મૂકા, સી દેખાય ને ઓછા ચાર કે. હવે આને તો કંઈ કરવાની જરૂર નથી પણ અહીંયા બે કૌંસ એક પ્લસ અને એક માઇનસ નિશાની એવી બે એટલે એને છૂટી પાડીએ એટલે વધતે ઓછે ઓછા કે એક્સ એમને દઈ દેવાનું. અહીંયા વધતે ઓછે ઓછા ચારને ચાર કેજી છે એમને જ ત્રણેયમાંથી કે કોમન કાઢી નાખવું અંદર વધશે ચાર અને એક્સનો વર્ગ. અહીંયાથી માત્ર એક્સ વધશે અને અહીંયાથી કે નીકળી હોય તો ખાલી ચાર એટલે આપણે બહુપદી મળી કે કૌંસમાં ચાર એક્સનો વર્ગ ઓછા એક્સ ઓછા ચાર. હાલો ત્યાર પછી ત્રણ અંકની કેટલી સંખ્યાઓ ત્રણ વડે વિભાજ્ય હશે. હવે ત્રણ અંકની સૌથી પહેલી સંખ્યા મારે જોતી હોય તો કઈ રીતે મેળવું. ત્રણ અંકની પહેલી સંખ્યા છે સો, બરોબર છે. હવે એને હું ત્રણથી ભાગું એટલે ત્રણ તેરી ને નવ, દસમાંથી નવ જાય એટલે એક, ઉપરથી ઉતારે જીરો, ત્રણ તેરી નવ, દસમાં નવ જાય તો એક. હવે અહીંયા શેષ કદાચ જો ત્રણ હોત બરોબર, શેષ અહીંયા એકની જગ્યાએ ત્રણ આવી હોત તો ત્રણ એક ત્રણથી ભાગા લત તો હવે કેટલા ઘટે છે અહીંયા બે ઘટે છે શેષમાં તો એ બે શેષ છે આપણે અહીંયા એડ કરી દેવાની એટલે સોમાં બે નાખવું એટલે પહેલું પદ મારું એકસો બે હશે કે જે ત્રણથી વિભાજ્ય હોય. ખ્યાલ આવ્યો. હવે ત્રણથી વિભાજ્ય છે પહેલી સંખ્યા મળી જાય તો એમાં ફરી પાછા ત્રણ નાખો કારણ કે ત્રણ વડે વિભાજ્યની વાત કરી છે એટલે એકસો બે, એકસો પાંચ, પછી આવશે એકસો ને આઠ અને એવી રીતે છેલ્લી સંખ્યા મારે જોતી હોય તો કઈ રીતે મળે તો છેલ્લી ત્રણ અંકની સંખ્યા છે નવસો નવ્વાણું અને આપણને બધાને ખ્યાલ છે ત્રણ વડે વિભાજ્ય ત્રણસો તેત્રીસ, ત્રણ તેરી નવ, ત્રણ તેરી નવ એ રીતે કરી એટલે છેલ્લી સંખ્યા ત્રણથી વિભાજ્ય છે. એટલે હવે આપણે આની અંદર કેટલા પદ સમાયેલા એ કહેવાનું છે તો જો એ આપણને મળેલો છે સામાન્ય તફાવત ડી પણ ખ્યાલ છે. અંતિમ પદ તમને આપેલું છે નવસો નવ્વાણું. બસ સૂત્ર મૂકીએ આપણે એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી બરાબર નવસો નવ્વાણું. એની કિંમત એકસો બે છે અને આપણે એમને રાખીશું ડીની કિંમત ત્રણ મળી નવસો નવ્વાણું એમને એકસો બે પણ એમને એમ ત્રણ છે એનને ગુણો એટલે ત્રણ એન થઈ જાય, ત્રણને એક સાથે ગુણો એટલે ત્રણ એક ત્રણ થઈ જાય, નવસો નવ્વાણું એમને એમ જ રહેશે. હવે એકસો બે છે અને ત્રણ ઓછા છે તો વધતે ઓછો ઓછા એટલે નવ્વાણું આવશે. બે એકસો બેમાંથી ત્રણ જાય એટલે આ ત્રણેને આપણે એમને એમ રાખીશું નવસો નવ્વાણું એમને એમ જ. હવે ત્રણેને એકલો કરવાનું આ નવ્વાણું જે છે એને આ બાજુ લઈ લઈએ આપણે એટલે કેવો થઈ જાય માઇનસ થઈ જાય. બરાબર છે. હવે એ માઇનસ થઈ જાય એટલે આપણને ખ્યાલ છે નવસો નવ્વાણું માંથી
999 માંથી 99 જાય એટલે કેટલા આવશે 900. હવે શું કરીશું તો કે 900 જે છે એને આપણે એમનેમ રાખીએ, આ 3 ને લઈ લઈએ આપણે નીચે, એટલે 900 ભાગ્યા 3 કરી એટલે કેટલા આવે 300. આમ 3 અંકની 3 વડે વિભાજ્ય હોય એવી કેટલી સંખ્યા હશે? 300 સંખ્યા હશે. ચલો ત્યાર પછી 20મો દાખલો છે, કિંમત શોધો. 2 tan² 45 પ્લસ cos² 30 માઇનસ sin² 60. હાલો tan 45 ની કિંમત આપણને ખબર છે, 1 એનો વર્ગ કરવાનો, કારણ કે આ વર્ગ કીધેલું છે એટલે. cos 30ની કિંમત છે વર્ગમાં 3 છેદમાં 2, એનો પણ વર્ગ કરીશું. અહીંયા sin ની કિંમત વર્ગમાં 3 છેદમાં 2 અને એનો વર્ગ કરવાનો. હાલો 2ને આપણે એમ રાખીએ 1નો વર્ગ એટલે 1. વર્ગમૂળની અંદર 3 છેદમાં 2 છે એનો વર્ગ કરું તો વર્ગમૂળને વર્ગ ઉડી જાય, અંદર હોય રહી જાય એટલે કેટલા આવે 3. પણ 2નો વર્ગ હું કરીશ તો કેટલો આવશે 4. સેમ બાજુમાં પણ આપણે એવું જ કરવાનું છે એટલે 3 છેદમાં 4. પછી 2 આપણે કટ કરી નાખશું, કારણ કે આ પ્લસ છે અને આ માઇનસ છે એટલે. અને અહીંયા 2ને એકસાથે ગુણાવી લેજો, આપશો આવશે 2. ચલો ત્યાર પછી જો 3a અથવાનો દાખલો છે, એ લઘુકોણનું માપ હોય તથા sin 3a બરાબર cos a - 26, તો એની કિંમત આપણે કહેવાની છે. હાલો સાઇન એ એમને રાખીશ cos a - 26 એમનેમ. sin 90 કોસમાં ફેરવું એટલે cos 90 ઓછા અહીંયા જે ખૂણો આપેલો છે એ જ અહીંયા લખી નાખવાનો, બરાબર. અને આ તો એમને જ આવશે આખે આખું. હાલો હવે આ બાજુ કોસ છે, આ બાજુ કોસ છે તો ઉડાડી દો. 90 - 3 વહીતા, અહીંયા 26 વહીતા. સંખ્યાને એક બાજુ કરીએ, 26 લઈ લ્યો આ બાજુ એટલે વત્તા થઈ જાય. એ તો હતો જ ઓલરેડી. આ 3 એને લઈ લ્યો આ બાજુ એટલે વત્તા થઈ જાય, બરાબર. આ 3ને કેટલા થશે તો કે 4. 90 - 26 નાખે એટલે 116. હવે એમાંથી એને એકલો કરું તો ચોકડાને નાખી દો આની નીચે, 116 ભાગ્યા 4 કરી એટલે એની કિંમત મળી જશે કેટલી? 29. ખ્યાલ આવી ગયો. ચલો નેક્સ્ટ 21મો દાખલો. બિંદુઓ પી 2 - 3 અને ક્યુ 10y વચ્ચેનું અંતર જો 10 એકમ હોય તો વાયની કિંમત શોધો. સૌ પ્રથમ પી અને ક્યુ એના યામ આપણે આ રીતે લખી નાખવાના. પીના યામ 2 - 3 અને ક્યુના યામ આપેલા છે 10y. અંતરસૂત્ર આપણે મૂકીએ, કારણ કે અંતર પી અને ક્યુનું આપેલું છે એટલે અંતરસૂત્ર જ યુઝ કરવું પડે. હવે x1 - x2² વત્તા y1 - y2² પી ક્યુનું માપ આપેલું છે 10, એનો કરશી વર્ગ એટલે 100 અહીંયા મળી જશે. પછી x1 - x2 એટલે 2 અને 10, કારણ કે પહેલી કિંમત એક્સની હોય અને એના પછીની કિંમત છે વાયની હોય, જે આપણે અહીંયા મૂકીશું 3 - y. 2માંથી 10 જાય એટલે કેટલા થાય? 8, કારણ કે 10 મોટા છે એની નિશાની આવે. ત્યાર પછી અહીંયા આપણે છૂટું પાડીએ તો પ્રથમ પદનો વર્ગ, પછી 2નો ગુણાકાર 2 સાથે એટલે 2, અહીંયા ઓછા જી છે એની નિશાની એમને અહીંયા આવી જાય. પછી 3, પછી વાય જી છે એમને જ, વાય અહીંયા પણ એમને જ. 3નો વર્ગ એટલે 9 થઈ જાય, 2 - 6 અને એને ગુણ્યા વાય કરો એટલે 6y આવી જાય. વાયનો વર્ગ એટલે વાય વર્ગ. 64ને આ બાજુ લઈ લ્યો, 9ને આ બાજુ લઈ લ્યો એટલે 3 સોમાંથી 64 અને 9ને માઇનસ કરીએ એટલે 27 જવાબ આવે. અને આ બાજુ વધ્યું 6y - y² એમને આવશે. હવે શું કરીશું આપણે તો કે વાયનો વર્ગ પહેલાં લખાય, પછી 6y, આ 27ને હું ખાલી સાઈડ બદલાવી નાખું અને આ બાજુ લઈ લઉં એટલે માઇનસ થઈ જાય એટલે આપણને આ રીતે આખું પદ મળશે. હવે 27 છે કેવા છે તો કે ઓછા, એટલે આપણે 27ના 2 ભાગ કરવાના, જેનો બાદબાકી કરું જવાબ 9 આવે. તો સિમ્પલ છે, 9 - 3 - 27, 9 માં 3 જાય 6 આવી જાય. હવે 6 છે એ પ્લસ છે એટલે મધ્યમ પદની નિશાની મોટા અને નાનાની વિરુદ્ધ, અને 6y દેખાય ને આપણે મૂકી દઈશું આ રીતે, બરાબર. એટલે +9y અને -y અને આ જગ્યાએ 2ને yy પણ દઈ દેવાનું. હાલો 3 પદ - 4 પદ કર્યા, હવે તો બધાને આવડે જ છે. અહીંયાથી બબ્બેની જોડી બનાવી કોમન કાઢીશું એટલે y - 9y અને -3y - 27. વાયને 2માંથી કોમન કાઢી એટલે અંદર વચ્ચે y - 9. સેમ અહીંયા એ જ લખી નાખવાનું, આ 3 એમાંથી વાય નીકળી ગયો, વૈધા ખાલી 3 એ આપણે અહીંયા લખીશું. સરખો કાઉન્ટ છે ને, એક વખત વૈધું અને બીજા કાઉન્ટમાં એટલે આપણને આ રીતે 2 કાઉન્ટ મળી જશે, y - 9 અને y - 3. 2ને વારા પર 0 દઈ દેવાનો, બરાબર. y - 9 એને 0 અને y - 3 ને 0. 9 વળી બચાય તો 9 થઈ જશે,
અને ઓછા ત્રણ ઉલબાઈ છે તો વત્તા ત્રણ થઈ જશે. આમ આપણને દસ વાય અને અહીંયા મળ્યા વાયની કિંમત બે મળી, એટલે દસ ઓછા નવ અથવા તો એના દસ અને ત્રણ એમ બે કિંમતો મળશે. ત્યાર પછી 1.5 મીટર ઊંચાઈવાળી એક નિરીક્ષક એક ચીમનીથી 28.5 મીટર દૂર ઉભેલ છે. તેની આંખ ચીમનીથી ટોચના ઉચ્ચનકોણનું માપ 45 છે. ચીમનીની ઊંચાઈ કેટલી હશે? જો આ રીતે તમને એક ચીમની જે છે આપેલી છે, એ ઈ એ બી જી છે આખે આખું શું છે ચીમની છે, સી ડી છે ને નિરીક્ષક છે, એટલે કે તે ચીમનીને જોવે છે, બરાબર છે. ત્યાર પછી એ ડી ઈ, હવે 1.5 મીટર ઊંચાઈની વ્યક્તિની વાત કરી છે એટલે એની સામે જે છે એ પણ એટલું બને, એટલે લંબચોરસ અહીંયા બનશે. ઓકે, અને કેટલો દૂર છે તો કે 28.5 મીટર દૂર ઉભેલી વ્યક્તિ, અને ચીમની તો આખી અવળી મોટી છે. હવે અહીંયા એ ઈ ડી નામનો એક છે ને ખૂણો ત્રિકોણ બનશે, અને એની અંદર ખૂણો 45 આપેલો છે. હવે આપણે ખ્યાલ છે કે એ ઈ ડી ની અંદર, એ ઈ ડી એની અંદર ડી ખૂણો છે એ 45 છે, એટલે અને આપણે જોઈએ છીએ શું આનું માપ જોઈએ છીએ આખે આખું એ બી, તો એની પહેલાં આપણે આ મેળવવું પડે, પછી એમાં આપણે 1.5 નાખશે એટલે આખે આખું મળી જશે. હાલો, ટેન ડી બરાબર એ ઈ ના છેદમાં ડી ઈ, અને આનું માપ હોય 28.5, તો આ એટલું છે 28.5. ટેન 45 મૂલ્ય આપણને ખ્યાલ છે કેટલું છે, એક, અને એ ઈ છે આપણે એમને રાખીશું 28.5, એને આપણે એક સાથે ગુણી લે 28.5 એક 28.5, એ ઈ ની કિંમત આપણને મળી કેટલી 28.5. હવે આપણે ખ્યાલ છે કે આનું માપ આપણને મળ્યું કેટલું 28.5. હવે ચીમની તો છે કેટલી એ બી ઊંચાઈની, એટલે એની અંદર જે આ 1.5 નો કટકો નાખીએ આપણે, એટલે આપણે આખે આખું મળી જશે 5 ને 2 ને 0 વધી 1, 8 ને 1 9 ને 1 10 નું 0 વધી 1 2 ને 1 3 અને પોઈન્ટ ના પોઈન્ટ એમને, એટલે કેટલો આવશે જવાબ 30 મીટર ચીમનીની ઊંચાઈ થશે. હાલો, 23મો કાટકોણ ત્રિકોણ ઓ પી ક્યુમાં માપખૂણો પી તમને આપેલો છે 90, પછી પી ક્યુનું માપ આપેલું છે 24 સેમી, અને ઓ ક્યુ છે મને આપેલો છે 25 સેમી, બરાબર છે. બસ, હવે પાયથાગોરસ ઉપરથી આપણે ત્રિજ્યાનું માપ કીધું છે લોકોએ ગોતવાનું. રકમ એવી રીતે છે કંઈક કે વર્તુળના બહારના બિંદુમાંથી દોરેલ સ્પર્શકની લંબાઈ જો 24 સેમી હોય તથા કેન્દ્રથી એ બહારના બિંદુ સુધીનું અંતર 25 સેમી હોય તો ત્રિજ્યા શોધો એવી રકમ છે. હાલો, તો હવે પાયથાગોરસના પ્રમેય પરથી આપણે ખ્યાલ છે કે આ 90 આ ખૂણો હોય એની સામેની બાજુને કહેવાય કર્ણ, તો કર્ણનો ઓ ક્યુનો વર્ગ બાકીની બે બાજુ એટલે ઓપી અને પી ક્યુના વર્ગોના સરવાળ જેટલો હોય. બસ, હવે કિંમત મૂકી દઈએ આપણે, એટલે કે ઓ ક્યુ છે મને આપેલો છે 25, ઓપી મને ખબર નથી, ઓ ક્યુ પી ક્યુ આપેલો 24, આનો વર્ગ થશે 625, આનો થશે 576, ઓપીનો વર્ગને એકલો કરું તો 576 જે આ બાજુ આવી જાય, એટલે 625 ઓછા 574 એટલે કેટલા આવશે 49. એ તો મને ઓપીનો વર્ગ મળ્યો, પણ વર્ગ દૂર કરવો હોય તો આ 49ને મારે ક્યાં નાખવા પડે, વર્ગમૂળની અંદર, એટલે 49 નું વર્ગમૂળ નીકળશે કેટલું 7. આમ ઓપી એટલે કે આર બરાબર આપણને મળી જશે 7 સેમી. ચલો, ત્યાર પછી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ટીપી અને ટીક્યુ એક ઓ કેન્દ્રિત વર્તુળના પીઓ ક્યુ બરાબર 110 હોય તેવા સ્પર્શકો છે, તો પી ટી ક્યુનું માપ શું થશે? સાવ સલામ ચલો છો, તમને પી ટી ક્યુનું માપ કીધું છે. હવે આ જે છે સામસામેના ખૂણાથી આવે, સામસામેના ખૂણા હોય તો બેનો ટોટલ કેટલો થાય 180, એટલે ચતુષ્કોણ ઓ પી ટી ક્યુ માટે પીઓ ક્યુ પીઓ ક્યુ અને પી ટી ક્યુ પીઓ ક્યુ અને પી ટી ક્યુ બેનો ટોટલ 180, પી ટી ક્યુ આપણે ગોતવાનું છે, એટલે એની સામેનો ખૂણો જે છે એ મને આપેલો છે 110. હાલો, પી ટી ક્યુને એકલો કરું, 110 લઈ લ્યો આ બાજુ, 180માંથી 110 છે એટલે 70, બસ સિમ્પલ છે. ચલો, ત્યાર પછી જેની પ્રત્યેક ધાર 5 સેમી હોય તેવા સમઘનનું કુલ પૃષ્ઠફળ શોધો. સમઘન તમારે આ રીતે આપેલો છે ને, સમઘનને 6 બાજુ હોય, પાસો જે છે તો એ કેવો હોય સમઘન,
હાલો એનું પૃષ્ઠફળ કીધું છે એટલે છ એલ નો વર્ગ, એલ તમને ઓલરેડી આપેલો પાંચ, કરો પાંચ નો વર્ગ એટલે પચીસ, અને એના છ સી ગુણી એટલે કેટલા આવે, પચીસ છ એકસો પચાસ. ચલો નેક્સ્ટ 24મું, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એ ચોરસ એકમ અર્ધ ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બી ચોરસ એકમ હોય તો ઘન પદાર્થની કુલ સપાટીનું ક્ષેત્રફળ કેટલું થાય? જો સિમ્પલ છે, શું કરીશું આપણે, કુલ પૃષ્ઠફળ એટલે વક્ર સપાટીનું, પછી અર્ધ ગોલકનું, અને એમાંથી તળિયાનું ક્ષેત્રફળ આપણે પ્લસ કરીશું વધારાનું. હાલો આ તમને આપેલું છે એ, આ બી આપેલું તળિયાનું ક્ષેત્રફળ એટલે અર્ધ ગોલકનું ક્ષેત્રફળ કેટલું છે આપણું બી, બરાબર. હવે જો અર્ધ ગોલક એટલે થાય ટુ પાયા સ્ક્વેર, એ તમને બી આપેલો, તો પાયા સ્ક્વેર અહીંયાથી એકલો કરું તો બગડો ક્યાં વયો જશે, નીચે, એટલે આખા વર્તુળનું ક્ષેત્રફળ કેટલું થયું, કારણ કે તળિયું છે એ કેવું હોય, વર્તુળ શેપમાં હોય, એટલે આખા વર્તુળનું ક્ષેત્રફળ એટલે પાયા સ્ક્વેર એ મને મળ્યું બીના છેદમાં બે. બગડો આને દઈ દઈએ આપણે અને આને આપી દઈએ, એટલે ટુ એ વત્તા ટુ બી બરાબર થશે ટુ એ વત્તા ટુ બી, અને અહીંયા બી જી છે એને આપણે એમને રાખીશું કારણ કે એના નીચે બે તો આપેલા છે, માત્ર આપણે આને જ બે દેવાનો છે અને આને જ બે દેવાનો છે, અને આખીના છેદમાં બે છે એમનો. હવે આને ટુ બી આપું તો આ બી એકલો છે, તો ટુ બીમાં પ્લસ એક વખત બી નાખું એટલે થ્રી બી થઈ જાય, અને ટુ એ છે એમનામ, એટલે જવાબ આવશે આપણો ટુ એ પ્લસ થ્રી બી છેદમાં બે. કોઈ વર્ગીકૃત માહિતી માટે એની કિંમત ત્રીસ, સિગ્મા એફ આઈ ડી આઈ તમને આપેલો છે છવ્વીસ, માઇનસ સિગ્મા એફ આઈ તેર, તો મધ્ય એક્સ બાર કેટલો થાય? સાવ સલામ છેલ્લો દાખલો, રોકડા બે માર્ક આવી જાય. એ છે એ તમને આપેલું છે ત્રીસ, સિગ્મા એફ આઈ ડી આઈ જી છે ઓછા છવ્વીસ, સિગ્મા એફ આઈ તમને આપેલો છે તેર, તેર દુને છવ્વીસ, પણ અહીંયા માઇનસ બે છે એટલે ત્રીસમાંથી બે માઇનસ કરી એટલે કેટલો જવાબ આવે? અઠ્યાવીસ. ચલો 26મો, એક ડબ્બામાં ત્રણ ભૂરી બે સફેદ ચાર લાલ લખોટી છે, આ ડબ્બામાંથી યાદચ્છિત એક લખોટી પસંદ કરી અને જો તે સફેદ હોય અને બીજું લાલ ન હોય તેની સંભાવના. પહેલાં તો આપણે જોઈએ કે લખોટી જે છે ત્રણ ભૂરી છે બે સફેદ ને ચાર લાલ, એટલે ટોટલ કેટલી થશે? નવ, ચાર ને ત્રણ સાત ને બે નવ. હવે શું કીધું કે સફેદ લખોટી હોય, સફેદ આપણી પાસે કેટલી છે જોવો જોઈએ, તો કે બે લખોટી સફેદ છે એટલે એમ આપણને બે મળ્યો, એમ બે અને ટોટલ નવ એટલે બેના છેદમાં નવ, દાખલો પૂરો. ત્યાર પછી એમ કીધું છે કે લાલ લખોટી ન હોય, હવે લાલ લખોટી ન હોય તો સિમ્પલ છે કે લાલ ન હોય તો એ કેવી હોય, કા ભૂરી હોય કા સફેદ હોય, એ સિવાય તો કોઈ એવું નથી, એટલે ત્રણ ભૂરી અથવા તો બે સફેદ, એટલે ત્રણ ને બે કેટલી થશે? ટોટલ પાંચ લખોટી, અને ટોટલ કેટલા છે? નવ પર લખોટીઓ છે એટલે પાંચના છેદમાં નવ આવશે. તો મિત્રો અહીં આપણે વિભાગ બી એ અને બી બંને સંપૂર્ણ કરીએ છીએ, અને પછીના વિડીયોમાં આપણે વિભાગ સી તથા ડી વિશે વાત કરીશું. જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમે આ યુટ્યુબ ચેનલ લાઈક કરો, શેર કરો અને અન્ય મિત્રોને શેર કરો, જેથી કરીને આના પછીના વિડીયો જે મૂકવો એની નોટિફિકેશન તમને મળતી રહે. તો ફરી પાછા મળશું એક વિડીયોમાં. થેન્ક યુ.